કે માં તારો ગરીબો છા કામ છોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પૂણે મારેલો કે માં તારો ગરીબો છા કામ છોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પૂણે મારેલો. નમસ્તે, હું છું ઈશાની દવે. જેમ હું ને હાર્દિક અમે એક મ્યુઝિકલ ભાઈ બહેનની જોડી છે, એવા જ એક આ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ સિનિયર આર્ટિસ્ટ અને ભાઈ બહેનની જોડી વત્સલા પાટીલ અને વિક્રમ પાટીલ વિશે અમે આજે બોલવા માંગીએ છીએ. ગરબામાં નૃત્ય કેન્દ્રમાં છે અને નૃત્યને કેન્દ્રમાં રાખીને રિધમના ઠેકા બનાવવાના હોય છે, રિધમની પેટર્ન્સ બનાવવાની હોય છે અને ગરબો ગાવાનો હોય છે. આ વિચારના પ્રણેતા, આ વિચાર જેના મૂળમાં છે, એમનું નામ છે વિક્રમભાઈ પાટીલ. હિન્દુસ્તાની ક્લાસિકલમાં સંગત કરતાં કરતાં નૃત્ય કરે અને પોતે શાસ્ત્રીય સંગીતના તબલા વગાડે, ત્યાંથી એમણે એમના કેરિયરની શરૂઆત કરી. અને એ જે એમની સેન્સ હતી, કારણ કે એક શાસ્ત્રીય સંગીતના એક તબલા પ્લેયર હોય તો એની સંગીતની સૂઝ એક અલગ પ્રકારની હોય. એ સૂઝ જ્યારે ધીરે 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 કરતાં ગરબામાં ભળી, ત્યારે ગરબામાં એક મોટી ક્રાંતિ એમની રાહ જોઈ રહી હતી, એક 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 ક્રિએશન એની રાહ જોઈ રહી હતી. કે માણી ગરબે ઘૂમે હે ઘૂમે હે ઘૂમે સજી સોળ શણગાર. કે માણી હે માણી કે માણી ગરબે ઘૂમે સજી સોળ શણગાર. માણી તારા ચરણોમાં પાવન પગથાર. કે માં તારો ગરીબો છા કામ છોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પૂણે મારેલો. કે માં તારો ગરીબો છા કામ છોડ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પૂણે મારેલો. વિક્રમ દાદા તબલું વગાડે, તે વગાડતો નહીં, વગાડતા નહીં તબલું, પણ તબલું બોલતું. ગરબામાં ઢોલ વગાડતા વગાડતા, તબલા વગાડતા વગાડતા, એના રિધમિસ્ટને એમ કહેતા કે સાથી કલાકારોને કહેતા કે આ ગરબો શું કહે છે ને એનો ભાવ શું છે, અને તમારે આ ગરબામાં એ રીતે વગાડવાનું છે અને આ એ રીતે આપણે ગાવાનું છે કે જાણે તમે ખેલૈયા છો, ભૂલી જાઓ કે તમે સાજિંદા છો, ભૂલી જાઓ કે તમે ગાયક છો. અને પછી એમણે જે કાંઈ ગરબા આપ્યા, એમ કહેવાય છે કે બરોડાના ગરબામાં જેમનું સૌથી વધારે પ્રદાન છે, એમણે નવા નવા કમ્પોઝિશન્સ આપ્યા છે, એમણે ગરબાના મ્યુઝિક જે તૈયાર કરેલા એ આજની તારીખમાં ખાલી રિધમ જ નહીં, ખાલી કમ્પોઝિશન નહીં, મુખડા અને અંતરાની વચ્ચે જે મ્યુઝિક હોય એ પણ એમણે તૈયાર કરેલા કે જે આજની તારીખમાં બરોડામાં ગવાય છે. ઢોલીડા ઢોલ ઢોલીડા ઢોલ ઢોલીડા ઢોલ ઢોલીડા ઢોલ એલા ઢોલીડા એલા ઢોલીડા એલા ઢોલીડા મારે મય સાગર ને આરે ઢોલ વાગે છે. મારે મય સાગર ને આરે ઢોલ વાગે છે. હે ગામ ગામના હે ગામ ગામના હે ગામ ગામના સોનીડા આવા સર ગામ ગામના સોનીડા આવાસ આવાસ હે આવાસ આવાસ હું લાવાસ રે આવાસ હું લાવાસ મારી માની નથલડી લાવાસ રે મારી માની નથલડી લાવાસ. વિક્રમ દાદાના સિસ્ટર વત્સલા પાટીલ, મને એક ઇન્સિડન્ટ યાદ આવે છે જે મને વત્સલા આંટીએ કીધેલો, કે જ્યારે વિક્રમ દાદા પ્રેક્ટિસ કરતા ત્યારે વત્સલા આંટીને કહેતા કે તું કંઈક નાસ્તો બનાવ ને, તો વત્સલા આંટી બટેટા પૌવા કે સમથિંગ નાસ્તો બનાવતા હોય, એન્ડ એ બનાવતા હોય નાસ્તો, પણ એમના કાન ત્યાં પ્રેક્ટિસમાં હોય અને એ પ્રેક્ટિસને સાંભળી સાંભળીને વત્સલા આંટી શીખ્યા છે.
અને અને ફોર મી વત્સલાંટ ઇઝ અ સિંગર પર્ફોમર પર્ફોમર સિંગર ટોટલી એન્ટરટેનમેન્ટ પેકેજ છે કે તમને એને સ્ટેજ ઉપર આમ જોવાની મજા આવે કે યુ નો શી કમ્સ લાઈક અ રોક સ્ટાર. એક દિવસ એક ફિમેલ સિંગરની ગેરહાજરી હતી અને ઘણી તપાસ કરી કે કોઈ આવી શકે છે કોઈ આવી શકે છે અને કોઈ જ આવી શકે એવી શક્યતા નહોતી. પછી વત્સલાબેનને કીધું કે તું ગાઈ શકીશ અને એ એમનું ફર્સ્ટ પરફોર્મન્સ હતું અને પહેલાં જ પરફોર્મન્સમાં એમણે એટલું ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું એટલું સરસ ગાયું અને ત્યાંથી એમની ગરબાની યાત્રા શરૂ થઈ. વત્સલા આંટીને એક લાઈન ગાઓ ને તેમને યાદ રહી જાય, એક જ વાર ગાવું પડે એટલી એમની શાર્પ મેમરી છે. અને સ્પેશિયલી ફિલ્મ રેકોર્ડિંગ્સમાં મેમરી શાર્પ હોવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેટલા બધા ગરબાઓ યાદ છે એ ડાયરી નથી રાખતા, એ કંઈ લિરિક્સ સ્ટેન્ડ કે લિરિક્સ કંઈ નથી રાખતા ને એમને મોઢે ગરબા ગાય છે. થેન્ક્સ ટુ યુ કે તમારા કારણે અમારા જેવા ગુજરાતના દરેક યુવાનોને જે નવા કલાકારો છે એને એક નવી ગરબાની પેટર્ન સાંભળવા મળી ઓર શીખવા મળી. મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે, મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે, મારે મહીસાગર ને આરે ઢોલ વાગે છે. ગામ ગામના હે ગામ ગામના હે ગામ ગામના કુંભારી આવા સર, ગામ ગામના કુંભારી આવા સ હે આવાસ આવાસ હું લાવાસ, મારી માની માટલિયું લાવાસ રે, મારી માની માટલિયું લાવાસ રે 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 રે, મારી મહીસાગર ને આરે ઢોલ વાગસ, મારી મહીસાગર ને આરે ઢોલ વાગસ, મારી મહીસાગર ને આરે ઢોલ વાગસ, મારી મહીસાગર ને આરે ઢોલ વાગસ.